मेरे होठों को सीने से आ, मैं तो कब से हूँ रेडी तैयार, हटा ले मुझे मिस कॉल से, मेरे फोटो को सीने से आ, चिपका ले जरा फेविकोल से, मैं तो कब से हूँ रेडी तैयार, पता ले मुझे मिस कॉल से, मेरी फोटो को सीने से आ, लगा ले से आ फेविकोल से। मैडम आवी गया तमे? हाँ, तू घरे जाए छे? हाँ मैडम, मारे तमने एक बात केवी थी। बोल ने, शू हतुं? आ सेठ छे ने, मारी आगळ पाछळ फर्या करे छे। हूँ ज्यां ज्यां भी जे भी काम करवा जाऊँ ने त्यां मने ने मने जोया करे छे। आ बेडरूममां काम करवा गई थी ने त्यांय मने ने मने जोया करता था। बहारना रूममां काम कर्युं तोय मने ने मने जोया करता था। आ बहार आवीने हूँ कचरो વાળતી હતી ને તોય મને ને મને અહીં બેસીને મને ને મને જોયા કરતા હતા। જો મેડમ તમે છે ને તમારી ભાષામાં સમજાવી દેજો, નહીં તો હું સમજાવવા જઈશ ને તો અઘરું પડી જશે। અરે આવા ભલભલાના છે ને મેં છોડા કાઢી નાખ્યા છે। અરે ચમેલી, તું ખોટી ગુસ્સે ના થા, હું એની સાથે વાત કરી લઈશ, અને જો તું સાચી હશે ને તો જરૂરથી હું વાત કરીને ન્યાય અપાવીશ। અત્યારે તું ઘરે જા, હું એની સાથે વાત કરી લઉં છું। હા, સમજાવી દેજો એમને। હા, અને કાલે તારા ટાઈમે આવી જશે। એ ભલે, આવજો। આ જોતી હતી ને એવી જ કામ વાળી મળી ગઈ કામ। આ કામ પણ ચોખ્ખું અને હાથ પણ ચોખ્ખો નહીં। હવે છે ને તું મારી એકદમ ચિંતા છોડી દે, અને હું શું કહું છું, તારે પિયર જવું હોય ને તો જા, તંતારે જા બસ। મિત્રો, આઈપીએલ તો તમે લોકો જોતા જ હશો હે ને, પણ હવે આઈપીએલ જોતાની સાથે સાથે ક્રિકેટ રિલેટેડ તમારા ઓપિનિયન શેર કરીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ, અને એ પણ લોટસ 365 ઉપર। અહીંયા તમને 50થી વધારે ક્રિકેટ રિલેટેડ સવાલો જોવા મળશે, જેના સાચા જવાબો આપીને તમે લોકો જીતી શકો છો ગિફ્ટ્સ। અને હા, જ્યારે લોટસ 365 ઉપર તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમને લોકોને મળશે 365 રૂપીઝ, એ પણ બિલકુલ ફ્રી। તમારી દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે 121 કસ્ટમર કેર 24 કલાક અવેલેબલ છે। અને હા, 10 મિલિયન્સથી પણ વધુ લોકો હાલમાં લોટસ 365 ઉપર રમી રહ્યા છે અને ડેઇલી જીતી રહ્યા છે અમેઝિંગ ગિફ્ટ્સ। ક્રિકેટ સિવાય 200થી પણ વધુ એવી ગેમ્સ છે કે જેના સવાલોના જવાબ આપીને અથવા તો ગેમ્સ જીતીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ। લોટસ 365ને બોલિવૂડના ઘણા બધા એક્ટર્સ જેમ કે સુનિલ શેટ્ટી, નેહા શર્મા, નવાઝુદ્દીન સિદ્દીકી, ઘણા બધા બોલિવૂડ એક્ટર્સ પ્રમોટ કરી રહ્યા છે, તો તમે લોકો શેની રાહ જુઓ છો? અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક ચેક કરો અને અત્યારે જ લોટસ 365ને ડાઉનલોડ કરો, ગેમ્સ રમો, સવાલોના જવાબ આપો અને જીતો અમેઝિંગ ગિફ્ટ્સ। શું જોયા કરો છો? એ બાજુ છે કંઈ ત્યાં જે મને નથી દેખાતું? કઈ નથી, અંદર સેમ જોતો તો તું આવતી હતી એટલે। ખબર છે મને। અને આ શું, તમે કેમ મને પિયર મોકલવાની વાત કરવા માંડ્યા છો પાછા? મેં ના પાડી હતી ને કે હું મારા પિયરમાં નહીં જઉં, અને હવે તો સ્પેશિયલી નહીં જઉં। આવી કામવાળી ઘરમાં હોય, આટલી મસ્ત લાગતી હોય અને તમને રેઢા મૂકીને જાવ એમ ના, હવે તો મારા પિયર સાવ નહીં જઉં। કેમ, શું કેમ, કેવી લાગે છે? દેખાવે જ ખબર પડી જાય છે ને જરાય સીધી નથી, અને સ્પેશિયલી એની આરે તમને મૂકીને જાવે એમ, હું તમને એની સાથે રેઢા મૂકીને ક્યાંય નથી જવાની। એના લટકા મટકા તો જો, કામવાળી નહીં જાણે કે છમક છલ્લો છે, છમક છલ્લો। હું તમને રેઢા મૂકીને જાવ એટલે તમને એના પ્રેમ જાળમાં ફસાવી લઈએ, અને પછી એ ઘરની શેઠાણી અને હું ઘરની નોકરાની થઈ જાઉં, નહીં એવું મારે કાંઈ નથી કરવાનું, અને હું તમને રેઢા મૂકીને ક્યાંય નથી જવાની। અરે તને મારા પર ભરોસો નથી? ના, જરાય નહીં, પહેલાં બહુ ભરોસો હતો પણ હવે સેજે નથી। તમે જે આખો દિવસ એને મોઢે તાળિયા કરો છો ને, મને બધી ખબર છે, કામવાળીની પાછળ પાછળ ફર્યા કરો છો ને, એ બરાબર મારું ધ્યાન હોય છે, એટલે હવે મને તમારા ઉપર સેજે ભરોસો નથી। અને છે ને આ મનમાં જે ખાંડ ખાવ છો ને એ બંધ કરી દો। કામવાળી, કામવાળી દરવાજો બંધ કરી દીધો, એ ભગવાન, મારો આ નુસ્કો પણ ફેલ ગયો, હવે આને કેમ મારે પિયર મોકલવી?
કોઈ તો રસ્તો આપ હે ભગવાન. સામુ જો મારી. હલો. હા મમ્મી. અરે તું ચિંતા ન કર, મારે જ્યારથી આ કામવાળી આવી ગઈ છે ને મારે કાંઈ ચિંતા જ નથી, બધું ઘરનું કામ કરી લે છે. હા હવે મને ખબર છે, પણ એવી નથી, એ હાથની બહુ ચોખ્ખી છે કામમાં પણ અને આમ પણ. હા તમને બધાને સારું છે ને? સારું. મમ્મી હું પછી ફોન કરું. અરે તું. શેઠાણી મારે છે ને રજા જોઈએ છે. રજા જોઈએ છે? ચમેલી તું કેટલી રજાઓ રાખે છે, વારંવાર તારે શેની રજા જોઈતી હોય છે? શેઠાણી મારે વારંવાર છે ને મારા પિયર જવાનું હોય છે એટલે મારે રજા જોઈતી હોય છે. શું વાત કરે છે, મહિનામાં 3 વખત કોઈ પિયર જાય? જાય ને, અમુક માણસો જાય, તને શું પ્રોબ્લેમ છે? આવી ગયા તમે. વચ્ચે બોલવું જરૂરી હોય નહીં? એને રજા જોઈએ છે તો ઘરનું કામ કોણ કરશે? ઘરનું કામ તો તું છે ને, તું કરી લેજે, એમાં શું. હું તને એક વાત કહું, મને તો એવું લાગે છે કે તારો ઘરવાળો છે ને તને સાચવતો જ નહીં હોય, એટલે તું ઘડીએ ઘડીએ તારા પિયર જતી રહે છે. ના ના શેઠાણી, મારો ઘરવાળો છે ને એકદમ પરમેશ્વર જેવો છે, એ છે ને આ શેઠ તમને રાખે છે ને એના કરતાં પણ મને બહુ જ સારું રાખે છે. તો પછી વારંવાર તું કેમ પિયરમાં જાય છે? મારો વર છે ને એવું કહે છે કે તારા બે ઘર છે, એક પિયર્યું અને એક સાસરિયું, એટલે તારે છે ને બે ઘરને સાચવવાના, થોડા દિવસ ત્યાં રહેવાનું થોડા દિવસ અહીંયા રહેવાનું, એટલે મમ્મી પપ્પાને પણ સારું લાગે ને. સાચી વાત ને શેઠ? એકદમ સાચી વાત. આનું તો મોઢું જ મલકાયા કરે છે. સારી વાત છે, તારો પતિ બહુ સમજદાર હશે અને જો બધા પતિ આવું સમજી જાય ને તો કોઈને તકલીફ જ ના થાય, બધી છોકરીઓ શાંતિથી રહે પોતપોતાના માવતરમાં પણ અને સાસરે પણ. ધન્ય છે તારા પતિને, જો આવું કરે ને તો દીકરીને પણ એવું ના લાગે કે હું સાસરે આવીને તો હું પારકી છું કે લગ્ન પછી પિયરમાં પારકી છું. નહીં, આનો ઘરવાળો મોટો કલાકાર લાગે છે. આ કામવાળી જ હવે મને કામ લાગશે. એને જ પૂછવું પડશે કે આ મારી ઘરવાળીને તારી જેમ પિયરમાં મોકલવી કઈ રીતે, મારે શું કરવું. વાહ, મળી ગયો નુસ્ખો. વાહ ભગવાન, શું કામવાળી આપી છે તે. આહાહા, મારા 5-5 વર્ષના દુખડા આ કામવાળી ભાંગશે એવું મને લાગે છે. હે ભગવાન, મારી મદદ કરજો. આ કામવાળીને બોલાવીને પૂછવું જ પડશે, પણ આ કામવાળીને બોલાવી કઈ રીતે, બરોબરનો મોકો ગોતવો પડશે. એક કામ કરું, આજે નોકરીએ રજા જ રાખી દઉં, આખા દિવસમાં એકવાર તો જરૂર મોકો મળશે. શું વિચાર્યા કરો છો, કોણ જાણે આ મગજ છે કે શું છે, ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. આ તમારી વિચારધારણા છે ને એ ક્યારેક બહાર પણ કાઢ્યા કરો, આમનામ ગાંડા થઈ જશો. વિચારધારા બહાર કાઢીશ ને તો તકલીફ તને થશે. કેમ, એવું તો શું વિચારો છો? અરે શું નથી વિચારતો એમ કે, અને સાંભળી લે મારી એક વાત. આજે છે ને મને ક્યાં દુઃખ, માથામાં બહુ દુઃખે છે. આજે કામે નથી જવું, ઓફિસે રજા પડી દઉં છું. માથું દુઃખે છે ને તો ઘરમાં પેઇન કિલર પડી જ છે, ખાઈ લો અને કામ ભેગા થાવ. ના, દવાઓ ના પીવાય, બહુ નુકસાન કરે. એકાદી કિડની બિડની ફેલ થઈ જાય તો આ તારી લેવી પડશે. સાચું? હા, હું નહીં આપું. તો પછી રજા પડવા દે, આજે નથી જવું. પાડવી જ પડશે. હા, જરૂરી છે. હા, સારું ત્યાર પાડો રજા, મારે શું. તમારે રજા ક્યારે જોતી છે? મારે 2 દિવસ પછી. 2 દિવસ પછી ને? હા, ત્યાં સુધીમાં તો મારું કામ થઈ જશે. હે, એટલે એમ કે 2 દિવસ પછી તમારે જવું હોય તો એડજસ્ટ કરી લેશે, અમે વિચારી લેશું, બે વાતચીત કરીને તમને પછી કહેશું એમ. હા હા, બોલાઈ જાય છે બધું કેમ. આણે ઉચિંતાની રજા કેમ રાખી હશે, કઈ સમજાતું નથી. નક્કી દાળમાં કઈ કાળું છે. જો તો ખરા કામવાળી સામું કેવો જોવે છે. હે ભગવાન,
મારો ચંદ્રશેખર તો સાવ બગડ્યો છે. થોડી આગા પાછી થાવ ને એટલે ખબર પડી જશે કે આની નિયતમાં શું છે, આની દાનતમાં શું ખોટ છે. હવે એવું જ કરવું પડશે. ચંદ્રશેખર, હું અગાસી ઉપર જાઉં છું, થોડું કામ પતાવીને હમણાં આવું. હો ને. હા. બેસો ને. હું અહીંયા. હા, એમાં શું. સારું થયું આ ગઈ, હવે મને મોકો મળી ગયો. ચમેલી, મારે તારું એક કામ છે. બોલો ને શેઠ, શું કામ છે તમારે મારું? હું કેટલા દિવસથી જોઉં છું તમે મારી આગળ પાછળ જ ફર્યા કરો છો, અને તમે મને જેવી સમજો છો ને એવી હું છું નહીં, એટલે છે ને તમારી હદમાં રહેજો. અરે જુઓ, હું તો મારી હદમાં જ છું, પણ તમે કંઈક બીજું વિચારો છો. એમાં શું છે કે આમ તમે દૂર રહીને વાત કરી શકો છો ને, આમ ચડી સાને જાઓ છો આમ ઉપર. અરે એવું નથી, હું દૂર જ છું. અરે મારી વાત સાંભળો, પેલી આવી જશે તો વાત નહીં થાય. અને વાત એમ છે કે બેસ ને, કેમ ઊભી છે? અરે તું કેમ અહીંયા બેસી ગઈ? ઊભી થા, અહીંયા બેસી ગઈ. વાત એમ હતી ને, એટલે જ મેં એને કહેતો હતો કે વાત એમ છે કે એને બેસ થાય. વાત એમ છે કે પછી કહું. પતિદેવ, હું બધું સાંભળતી હતી. હવે છે ને આ ચોકલેટ દેવાનું બંધ કરી દો. શું વાત છે, શું કહેતા હતા એને? ઓમા, આ તો ગરમ થઈ ગઈ. જોયું ને સેઠાની, એ પાછા મને બોલે છે, મને જ એમને બેસાડી હતી જોડે. હે, બેસ, એક વાત કહું. ઓમા, તમે બેસાડી હતી, શું કામ હતું, શું વાત કરી હતી? ચાંદી, મારી સામે વાત કરો. એવું કઈ નથી. ચમેલી, એવું પણ કઈ નથી. તમે છે ને બહુ હોશિયાર બનો છો, મને ખબર જ હતી કે તમારી નિયતમાં ખોટ જ છે, પણ આ તો હું જ ગાંડી હતી કે તમારા પર આટલો વિશ્વાસ કરીને બેઠી. મને ખબર હોત ને તો ક્યારની મારા મમ્મીના ઘરે હું વહી ગયો હોત, પણ ના, મારે તમારો પતિ જોઈતો હતો. પતિ, પતિ કહેવાને લાયક નથી. હે ભગવાન, કેટલું બોલીશ હવે હું. બહુ બોલે છે તું, આવું બધું નહીં બોલ. અને જો તું આવી રીતે ગુસ્સો કરીને તારા પિયર જતી રહીશ તો મારું શું થશે? જવું છે? હજી પૂછો છો જવું છે? હે, હવે તો ક્યાંય નથી જવાનું. અને તમે તો છે ને, તમારો તો વારો જ છે. હમણાં તો તું બોલી ગુસ્સામાં કે આવું કરશો તો પિયર જતી રહીશ, તો જાને મેં કેવું ખરાબ કામ કર્યું ને. તમને તો કાશ તમે મારા પતિ ના હોત. પતિ ભગવાન, પતિ છે કે પનોતી છે આ તો કોણ જાણે. મેં કેટલા કેટલા વ્રત કર્યા હતા ને મને આ મળવું હતું. હા ફળ છી, મને શરમ આવે છે તમને પતિ કહેતા આજ તો. અરે એવું તમે શું કરી નાખ્યું કે તું આવું બધું બોલે છે? અરે રામ 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 રામ. જમીની મેં કાંઈ કર્યું? એ પહેલા તો શેઠાણી આવી ગયા, એટલે એનો મતલબ કે હું ના આવી હોત તો કંઈક થાય. ના 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 ના, એવું કંઈ નથી. અરે સમજવામાં ભૂલ થાય છે, આ તો હાવ ડોબી છે. કેવો છે આ માણસ, મને ડોબી કે છે, પોતામાં તો બુદ્ધિ નથી અને મને ડોબી કે છે ને. સાંભળો હવે, સાંભળશો ને ત્યારે જ ભાન આવશે. આ બધાના વેણ સાંભળવા જ બેઠા છો કે શું? એવી તો શું વાત હતી કે એને કાનમાં કેવી પડે એમ હતી, મારી સામે નહોતી કહેવાતી. પણ ન, ઇજ્જત કેમ નીકળે આપણી? આ જો કામ વાળી આજે બોલીને ગઈ તમને. એવું નથી, વાત તો જાણે એમ છે કે મને માથું દુખતું હતું, એટલે મારે એની પાસે દવા મગાવી હતી. તું તો તારું કામ કરવા ગઈ હતી, એટલે મેં થયું કે એને કહું કે બેસ અને દવા લઈ આવ. જાને ચમેલી, મારા માટે દવા લઈ આવને, બહુ માથું દુખે છે. હા, હું પણ જાઉં છું દવા લેવા. હો ને, હવે તમારા વિચારોની ગાડી છે ને એને એકલા એકલા દોડાવ્યા કરો. હાલ ચમેલી. હસી 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 મતલબ ફસી. મારે તો ખાલી મારી ઘરવાળી છે ને એની જેમ પિયર રોકાવા જાય ને એના માટે શું કરવું એની સલાહ જ લેવી છે. આપણે ક્યાં કામવાળી હારે લફડા બફડા કરવા છે. ચંદ્રશેખર, વિચાર વિચાર કંઈક કે આખો દી મારી ઘરવાળી માથે ને માથે જ હોય છે. આ મારે બધું પૂછવું કઈ રીતે? આ આઈડિયા, એક ચિઠ્ઠી લખી નાખું.
હા એમ જ પૂછી લઉં. હા